પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે માંગ કરવામાં આવેલ છે. આજ રોજ તલાટીઓ દ્વારા પેન ડાઉન આંદોલન કરવામાં આવેલ હતું. પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 1 ઓક્ટોબરના માસ સીએલ મૂકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરશે. કચ્છ જિલ્લાના તલાટીશ્રીઓએ આજે ફરજ પર હાજર રહી પેન ડાઉન કરેલ ભવિષ્યના આંદોલનના કાર્યક્રમોમાં પણ જિલ્લાના તલાટીઓ જોડાશે તેવું કચ્છ જિલ્લા તલાટી મહામંડળના અગ્રણીઓ. મારું નામ સોલંકી વિનોદભાઈ દેવસિંહભાઈ છે. કચ્છ જિલ્લા તલાટી મંડળ મહામંત્રી. 7/9/2021 રોજ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા તલાટી કમ મંત્રીના પડતર પ્રશ્ન બાબતે રાજ્ય સરકારને આવેદન પત્ર પાઠવવામાં આવેલ હતું. તે મુજબ તારીખ 27/9/2021 સોમવારે કચ્છ જિલ્લાના તમામ તલાટી સહમંત્રીઓ ફરજ પર હાજર રહી એક દિવસનો પેન ડાઉન કાર્યક્રમ કરશે. ત્યારબાદ તારીખ 1/10/2021 રોજ કચ્છ જિલ્લાના તમામ તલાટી સહમંત્રીઓ માસ સીએલ મૂકી સ્થાનિક તાલુકા કક્ષાએ બેનરો સાથે દેખાવો કરશે. તે દિવસથી તલાટી મંત્રીઓ તમામ પ્રકારની કામગીરી, પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામગીરીનો બહિષ્કાર કરશે. તારીખ 7/10/2021 ગુરુવારના રોજ કચ્છ જિલ્લાના તમામ તલાટી સહમંત્રીઓ પંચાયત જિલ્લા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે એક દિવસનો ધરણા કાર્યક્રમ કરશે. આમ છતાં પણ કોઈ ઉકેલ નહીં આવે તો તારીખ 12/10/2021 મંગળવારે રાજ્યના તમામ તલાટી સહમંત્રીઓ ગાંધીનગર સત્યાગ્રહ સાવણી મુકામે એક દિવસનો ધરણા કાર્યક્રમ કરશે. આમ છતાં પણ પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવે તો રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર તમામ તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જશે. ગુજરાત રાજ્ય તલાટી મંડળની તારીખ 7/9/2021 રોજ મળેલ બેઠકમાં તારીખ 13/9/2021 રોજ કલેક્ટરશ્રી તેમજ ડીજીઓશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જે તે સમયે 2018 અમારી લડત ચાલી ત્યારે અમને સરકારશ્રી તરફથી આશ્વાસન આપવામાં આવેલ, તેમ છતાં આજ દિન સુધી અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવેલ નથી. જે અંતર્ગત તારીખ 27/9/2021 રોજ પેન ડાઉનનો કાર્યક્રમ કરશો. તારીખ 1/10/2021 રોજ માસિયલ પર જઈ તાલુકા વાઇઝ ધરણા કરવામાં આવશે. 7/10/2021 રોજ તમામ જિલ્લાના તલાટી જિલ્લા પંચાયત ખંડ ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરશે. તેમ છતાં અમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે તો 12/10/2021 રોજ ગાંધીનગર મુકામે ગુજરાતના તલાટી ગાંધી ચિંધ્યા માર્ગે જઈ વિરોધ પ્રદર્શન કરશે.